કરાયું અને રોડ શો કર્યા બાદ સભા સંબોધતા જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકાર અને પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા. ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી જીત મેળવીને વિધાનસભામાં પગ મૂકનાર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિગ્નેશ મેવાણીનું જૂનાગઢના બાટવામાં ભવ્ય રોડ શો કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસપાસના તાલુકાના દલિતો ઉમટી પડ્યા હતા, તેમજ બાયપાસથી લઈને બાટવાની મુખ્ય બજારોમાં રોડ શો કરીને બસ સ્ટેશન પાસેના મેદાનમાં સભા સંબોધવામાં આવી હતી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખારામાં ડૂબમાં ગયેલા જમીનનું વળતર તાત્કાલિક આપવામાં નહીં આવે તો જિગ્નેશ મેવાણી આ બાબતે ખુદ આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી હતી. મહેસૂલ વિભાગ, પ્રશાસન અને જિલ્લા કલેક્ટરને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે જો આ બંને ગામના જમીનોના પ્રશ્નો સોલ્વ ના કર્યા અને હું અહીંયા એને પોલોઠી વાળીને બેઠો, તો તમને તમારી નાની યાદ કરે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું, નરેન્દ્રભાઈએ કર્મયોગી નામના પુસ્તકમાં 2009માં એવું લખ્યું કે સફાઈ કામદારોને સફાઈ કામ કરવામાં આધ્યાત્મિકતાનો આનંદ મળે છે. મને લાગે છે કે આ દેશના ગરીબ માણસ, આ દેશના દલિત સમાજની, આ દેશના એક સફાઈ કામદાર વાલ્મીકીની આનાથી ગંદી અનાથી ક્રૂર કોઈ મજાક ના હોય શકે. તમે જે બુલેટ ટ્રેન લાવવાની વાત કરો છો એ રેલવેના પાટા ઉપર કેટલા દલિતો માનવ મળ રોજ ઉપાડે છે એનો તમને કે અંદાજ છે? ચૂલામાં કે તમારી બુલેટ ટ્રેન એ રેલવેની પટરીમાં, એ રેલવેના ટ્રેકમાં રોજ જે માનવ મળ ઠલવાય છે એના ભાજપના કયા કેબિનેટ મિનિસ્ટર સાફ કરવા જાય છે? અમારો દલિત સમાજ સાફ કરો, આ તમારો વિકાસનો બકવાસ બંધ કરો. ગુજરાતની સરકારે બાલુભાઈ સરવૈયાને ઉનાની ઘટનાના પગલે જે 5 એકર ખેતીની જમીનના ટુકડાનું જે વચન આપ્યું હતું, વચન ગુજરાતની સરકારે પૂરું ના કર્યું. એ લડીને વચન પૂરું કરાવવા માટે સરકારને ઘૂંટડીએ પાડીએ એ 14મી એપ્રિલની ઉજવણી છે. કે ગુજરાતની અંદર છેલ્લા 22 વર્ષની અંદર દલિત, આદિવાસી અને ઓબીસી સમાજને જમીનો આપવાના બદલે બધી જમીનો અદાણી, અંબાણી અને એસ્સારને આપવાનું ચાલુ કર્યું છે. આ બંધ કરાવવું છે. અને એ પછી પણ જો જમીનનો કબજો નહીં સોંપે તો જાહેર મંચ પરથી કહું છું, રાજસ્થાનમાં ચૂંટણી આવે છે, રાજસ્થાનમાં મોદીના કાફલાને રોકીશ. એપ્રિલ એન્ડ અને મે ના મહિનામાં કર્ણાટકમાં ચૂંટણી આવે છે, ત્યાં મોદીના કાફલાને રોકીશ. મોદીથી નીચે વાત જ નથી કરતો. તો એ લોકો લવ જિહાદની કેમ્પેન ચલાવે છે, આપણે વેલેન્ટાઇન ડે ઉજવવાના છે. કેમ કે 1930માં બાબા સાહેબે કીધેલું તો આંતર જ્ઞાતિય આંતર ધાર્મિક લગ્નો થવા જોઈએ. તમે નફરતમાં માનો છો, અમે મોહબ્બતમાં માનીએ છીએ. નરેન્દ્રભાઈ, તમારા પ્રધાનમંત્રી બનવાના પ્રોજેક્ટમાં સૌથી મોટું રોડું બનીશ. એટલા માટે કે તમે 125 કરોડ જનતાની જોડે ચીટિંગ કરી છો, ફ્રોડ કર્યું છે. 125 કરોડ લોકોને કીધું કે તમારા ખાતામાં રૂપિયા 15 લાખ આવશે, 15 પૈસા ના આવ્યા. શરમ આવી જોઈએ તમને. 125 કરોડ જનતાના પ્રધાનમંત્રી છડે ચોક બેશરમી પૂર્વક આટલું જૂઠું ચલાવે
ને સફાઈ કર્મચારી ઉપર થતા અન્યાયના વિરોધમાં આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના સફાઈ કર્મચારીઓને સંગઠિત કરીને આંદોલન કરશે અને પ્રધાનમંત્રીને સ્વચ્છ ગુજરાતના બણગાની હકીકત દુનિયા સમક્ષ લાવશે. આખા ગુજરાતની 160 નગરપાલિકાના તમામ સફાઈ કામદારોનું એક દિવસે ઝાડુ મુકાઈ દેવું છે. અને પછી જે સ્વચ્છતાનું નાટક જે ચાલે છે નરેન્દ્રભાઈનું, એમના મિત્ર બચ્ચનને કહીએ કે 160 નગરપાલિકાના તમામ વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદારો 14 એપ્રિલ અથવા 1 મે ગુજરાતની ધરતી ઉપર ઝાડુ મૂકી દે અને પછી બચ્ચન સાહેબને કહીએ કે આવો ખુશ્બુ ગુજરાતી જોવા. અને જ્યાં સુધી સફાઈ કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચલાવશે તેવું પણ જણાવ્યું હતું. સાથે સાથે બાટવા અને સાંઢા ગામની સાથેની જમીનના મુદ્દે 5 મુદ્દાનો કાર્યક્રમ બનાવી કલેક્ટર કચેરીએ રેવન્યુ અને મહેસૂલી વિભાગની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. આજે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવા ગામે મારા સત્કાર અને સન્માનનો કાર્યક્રમ હતો, પણ જિગ્નેશ મેવાણી એક આંદોલનકારી છે અને હું સ્પષ્ટપણે માનું છું કે આંદોલનકારી નેતા તરીકે મારું સાચું સન્માન અને સાચો સત્કાર એ જ કે ગુજરાતનો ગરીબ માણસ, વંચિત, પીડિત, શોષિત, દલિત સમાજ એ મારી સાથે એક સંઘર્ષમાં બંધારણીય માર્ગે આંદોલનમાં જોડાય. આ જ સંદેશ લઈને હું આવ્યો છું અને બાટવાની ધરતી પરથી આજે એલાન કર્યું કે કાં 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ અથવા 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિન, આ બેમાંથી કોઈ પણ એક દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની 160 થી વધારે નગરપાલિકાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને 7મા પગાર પંચના લાભ સાથે કાયમી કરવામાં નહીં આવ્યા તો નક્કી કરેલી આ બેમાંથી કોઈ પણ એક તારીખ 14 એપ્રિલ અથવા 1 મે બેમાંથી કોઈ પણ એક દિવસ 160 નગરપાલિકાના તમામ સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પાડી ઝાડુ અને વાડું છોડો એની કેમ્પેન્સ, એનું આંદોલન લોન્ચ કરશે. સાથોસાથ બાટવા ગામની અંદર ભરતભાઈ પરમાર નામના મારા સાથી અને સ્થાનિક મિત્રોએ જણાવ્યું કે જમીનનો એક બહુ મોટો કૌભાંડ આચરવામાં આવ્યું છે સ્થાનિક પ્રશાસન દ્વારા. 10 થી 12 કરોડનો ગફલો છે. જો શક્ય બન્યું તો આ સવાલ ગુજરાતની વિધાનસભામાં ઉપસ્થિત કરીશ, એ મુદ્દે આંદોલન કરીશ અને જૂનાગઢની અંદર ગેરકાયદેસર રીતે દલિત સમાજની જે જમીનોની ખાલસા કરી શ્રી સરકાર દાખલ કરી એ જમીનો પાછી ખેંચવામાં આવી એ તમામ જમીનો રીગ્રાન્ટ થાય, સાથળીમાં ટોચમર્યાદામાં નવી જમીનોની ફાળવણી કરવામાં આવે અને ઓલરેડી ફાળવણી તમામ જમીનોના કબજા સોંપાય એની માપણી થાય અને જમીન વિહોણા દલિત સમાજના જીવનના, દલિત સમાજના ભૂમિહીન ખેતમજૂર ભાઈ બહેનોના જીવનમાં કંઈક અજવાળું થાય, આટલો સંદેશ લઈને આજે આવ્યો. ઈરાનીની સામે રોહિત વેમુલાના માતાજી રાધિકા વેમુલા એ 2019ની ચૂંટણી લડે એ પ્રકારની મેં એમને જાહેરમાં અપીલ કરી છે. હું એમના દીકરા સમાન છું, હું એમનો રોહિત છું, એટલે અપેક્ષા રાખીએ કે મારી માગણી સ્વીકારે. અને 2019ની ચૂંટણી વખતે દલિત સમાજ સાથે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં એ ઉનાની ઘટના હોય, એ ભીમા કોરેગાંવની ઘટના હોય, એ સહારનપુરમાં ઘર સળગાવવાની વાત હોય, રોહિત વેમુલાની હત્યા હોય કે ચંદ્રશેખર આઝાદને જેલમાં નાખવાની વાત હોય, આ તમામનો બંધારણીય માર્ગે 2019ની ચૂંટણીમાં બદલો લેવામાં આવ્યો. બિલકુલ સંઘ પરિવાર અને ભાજપના લોકો લવ જિહાદમાં માને છે, હિંસા અને નફરતમાં માને છે, અમે પ્યાર ઇશ્ક મોહબ્બત જિંદાબાદમાં માનીએ છીએ. બિલકુલ ગુજરાત સરકારની આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવાની એક સરકારી યોજના છે, પણ સરકારને રસ નથી કે એની પાછળનો સંદેશ વ્યાપક બને, એને યોગ્ય પ્રોત્સાહન મળે. એટલે એક સમાજ તરીકે, પ્રગતિશીલ સમાજ તરીકે આપણી સૌની ફરજ બને છે કે આંતરજ્ઞાતિ લગ્નોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ પ્રોત્સાહન આપ્યું હતું, ગુજરાતની સરકારની સ્કીમ પણ છે, એ સ્કીમ વધુ વ્યાપક બને અને સમાજની અંદર નફરત અને હિંસાનું નહીં, પ્યાર અને મોહબ્બતનો માહોલ ઉભો થાય. પ્રવીણભાઈ તોગડિયાની જે ચિંતા છે કે એમની પર જીવલેણ હુમલો થઈ શકે, એનું નકાર તો એટલા માટે નથી કે જે રીતે પત્રકાર ગૌરી લંકેશ અને ભૌમિકની હત્યા કરવામાં આવી, જે રીતે રેશનાલિસ્ટ દાભોલકર પાનસરેજી અને કલબુર્ગીની જે હત્યા કરવામાં આવી, જે રીતે નઝીબને જેએનયુના કેમ્પસમાંથી ગાયબ કરવામાં આવ્યો, જે રીતે મને ધમકી ભર્યા ફોન મળી રહ્યા છે, જે રીતે નામદાર સર્વોચ્ચ અદાલતના 4 ન્યાયમૂર્તિઓ કહેવું પડ્યું કે આ દેશમાં બંધારણ અને લોકતંત્ર ખતરામાં છે,
કોઈ પણ માણસની ઉપર આ સરકાર જીવલેણ હુમલો કરાવી એના વિશે હું અવગત નથી કે મારે એમણે શું એલિગેશન્સ કર્યા છે મારે જોવા પડે. એના પછી હું કદાચ ફર્સ્ટ સ્ટેન્ડ રહેશે કે કોઈ પણ સંજોગોમાં ખેડૂત વિરોધી, દલિત, આદિવાસી અને વંચિત વિરોધી આ ભાજપની સરકારને ઘેર બેસાડવામાં. અજય માણવી, KTV ન્યૂઝ, ગુજરાતી મંથલી.